ઓર્ગન સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે સુરતમાંથી વધુ એક અંગદાન કરાયું છે પાટલિયા પ્રજાપતિ સમાજના ખસતિયા પરિવાર દ્વારા પોતાના એક ના એક સાત વર્ષીય દીકરાના લીવર અને બંને કિડનીનું દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતના મહુવા તાલુકાના વલવાડા ગામમાં ચાલીસ વર્ષીય નિલેશભાઈ લાલજીભાઈ ખસતિયા પરિવાર સાથે રહે છે તેમના પરિવારમાં પત્ની પિતા માતા અને એક સાત વર્ષીય પુત્ર શિવમ પણ છે ધૂળેટીના રોજ આશરે સાંજે છ વાગે શિવમ ખસેલા માળ પર ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી મિત્રો સાથે રમતો હોય ત્યારે પહેલા માળ પર ઉભેલો શિવમ મિત્ર નીચે ફેંકેલો બોલ પકડવા જતાં શ્રેરનું બેલેન્સ ગુમાવી દીધું અને પહેલા માળેથી નીચે પટકાઈ ગયો ઈજાગ્રસ્ત પણ થયો જોકે અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનથી પોગન ડોનેશનની ટીમ દ્વારા મુલાકાત લઈ પૂરતી સમજ અપાઈ જેમાં પિતા નિલેશભાઈ માતા દક્ષાબેન પિતરાય વિશાલભાઈ મામા વિરેન્દ્રભાઈ ભરતભાઈ જગદીશભાઈ રમેશભાઈ ભગવાનભાઈ પ્રેમજીભાઈ અને ડૉક્ટર મીકજી ગોગારી સહિત વિચાર કરાયો કે શરીર બળીને પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોનો દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સંમતિ આપી હતી પિયુષ ગોંડલિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ મારા મિત્ર ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું સાત વર્ષનું બાળક છે એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે પરંતુ તેના ફરજ પરના ડોક્ટરો તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતા અન્ય લોકોને જીવ મળતા હોય છે તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓ સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું વિપુલભાઈ તળાવ્યા અને ડોક્ટર નિલેશભાઈ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા ફરજ પરના ડોક્ટરો ડોક્ટર નિર્મલ ચોરડીયા સાહેબ ડોક્ટર હિતે ચિતોડા સાહેબ તથા આઈસીયુના ડોક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણે અંગદાન કરવું જોઈએ તે માટે પેશન્ટના પપ્પા મમ્મી મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના તેરમું અંગદાન સક્સેસફુલી રહ્યું છે વધુમાં સુરત થી અમદાવાદ આઇકેડીઆરસી હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરત થી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લિવર અને બે કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે